અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા. નિયમો પડાવતી એએમસી જ નિયમો ભૂલી ગઈ. એએમસીએ જ કોરોના નિયમોનો ભંગ કર્યો. આંગણવાડી કાર્યકરોને ભેગા કરવામાં આવ્યા. ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટરની આ ઘટના છે. સર્વેની કામગીરી માટે બહેનોને એકઠી કરવામાં આવી. હેલ્થ સેન્ટરની અંદર જ સામાજિક અંતર ન જળવાયું. ગઈકાલે જોધપુર અર્બન સેન્ટરમાં ભીડ જામી હતી અને આજે ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં આવી ભીડ જોવા મળી. સતત બીજા દિવસે મહાનગરપાલિકા નિયમોનો ભંગ કરી રહી છે. મહાનગરપાલિકા નિયમોનો ભંગ કરતા સામાન્ય લોકોને તો દંડતી હોય છે, પરંતુ પોતે જ નિયમોનું પાલન કરવાનું જાણે કે ભૂલી જતી હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જોધપુરના અર્બન સેન્ટરમાં આવી જ ભીડ ગઈકાલે જોવા મળી હતી અને આજે આ ભીડ જોવા મળી રહી છે ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં, જ્યાં સર્વેની કામગીરી કરતી આંગણવાડીની જે બહેનો છે તેઓને બોલાવવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં શિક્ષકોને ક્યાંક ને ક્યાંક સર્વેની કામગીરી સોંપવામાં આવી રહી છે. ત્યારે આપ જ્યાં દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ઉસ્માનપુરા અર્બન હેલ્થ સેન્ટર સ્ટેડિયમ વોર્ડ છે કે ત્યાં શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવા માટે એકત્રિત કરવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ ક્યાંક ને ક્યાંક જે છે એ આ COVID-19ની ગાઈડલાઈનનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે. જે શિક્ષકો જે છે કે તેઓ અહીંયા જે છે એકઠા થયા છે. શું કહે નથી આપતા, સેનેટાઈઝર નથી આપતા, ગ્લોવ્સ નથી આપતા, અમને કોરોના થઈ જાય ને જવાબદારી કોની? ભેગા થયા છો તો સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન થતું નથી. નથી થતું નથી, બધા બીજું જે થતું જ નથી. અને શોષણ બહુ છે અમારું, આંગણવાડી કાર્યકર બહેનોનું શોષણ બહુ છે. રવિવારે અમને રજા નથી આપતા સાહેબ, રવિવાર રજા આપ્યો, રજા આપતા જ નથી. ડિસ્પેન્સ જ નહીં, કોઈ વાત નહીં. કોઈ કોર્પોરેશન ને સંચાલિત, ના 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 ના, આંગણવાડી વાળા તો હેલ્પર થઈએ. આંગણવાડી હેલ્પર હેલ્પર વર્કર બંને બહેનો છે, એક રૂપિયા આપતા નથી. તો આંગણવાડીની જે મહિલાઓ જે છે અને ખાસ કરીને હેલ્થ વર્કરો જે છે કે તેઓને આ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે કે તેઓમાં આ નારાજગી સાફ જોવા મળી રહી છે કે કોઈ પણ નિયમોનું અહીંયા પાલન થતું નથી અને સાથે સાથે જે તેઓને વળતર મળવું જોઈએ તે મળતું નથી. કેમેરામેન ધવલ પટેલ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.